જય દ્વારકાધીશ દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાળ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ 2000 દ્વારકા ટુડે ફેસબુક પેજ પર વૃંદા પાળિયા સાથે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી આપ સૌ કોઈને શુભકામના. આજની આ 2000 મેરકભાઈ ચંદ્રાવડિયા ખંભાળિયાથી ચંદ્રાવડિયા પરિવાર દ્વારા આજની આ 2000 થઈ રહ્યું છે. સૌથી પહેલી કોમેન્ટ ગણપત પરમાર જય દ્વારકાધીશ રક્ષિત દાદા જય દ્વારકાધીશ ભાવેશ આહિર જય દ્વારકાધીશ નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ વડોદરાથી રોજી આપણી સાથે જોડાય છે. રક્ષિત દાદા પણ રોજી આપણી સાથે ગણપત પરમારની પણ હંમેશા પહેલી રોજે કોમેન્ટ હોય છે જય દ્વારકાધીશ. કરુણા પંચાલ પણ રોજે હોય છે આપણી સાથે જય દ્વારકાધીશ. કિંજલ પટેલ જય 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 દ્વારકાધીશ. ગોવિંદ ભરવાડ જય દ્વારકાધીશ. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે શરૂઆત કરીએ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ 2000ની. દ્વારકા અને દ્વારકાધીશની કૃપા જે છે એ દુનિયામાં ચારે કોર ફેલાય એ માટે થઈને રોજે આપણે એક લાઈવ 2000 લઈને આવીએ છીએ, જેથી પ્રરોક્ષ રીતે પણ લોકો જે છે એ દ્વારકા સાથે જોડાવાનો, દ્વારકાધીશની કૃપા પ્રસાદ પામવાનો અનુભવ કરી શકે. રશ્મિક પટેલ જય દ્વારકાધીશ. ચિરાગ ચાવડા કાનાની ઉદય જય દ્વારકાધીશ. તો 95 શ્લોક પર ભગવાન ભીષ્મ પિતામહ દ્વારા જે સ્તુતિ કરવામાં આવી છે દ્વારકાધીશ વિષ્ણુના, જે 1008 નામ છે જેમાં આપણે 95 શ્લોક પર છીએ અને 95 શ્લોકની અંદર ભીષ્મ પિતામહ સ્તુતિ કરી રહ્યા છીએ, કરી રહ્યા છે. અનિવિણ્ય સદા મર્ષિ લોકાધિષ્ઠાન અદ્ભુત અનિર્વિણ્ય. અનિર્વિણ્યનો અર્થ થાય છે કે વેદના અને દુઃખ વગરના. આપણે સૌ કોઈને કંઈ ને કંઈ દુઃખ અને કંઈ ને કંઈ વેદના હોય છે, કારણ કે આપણે સૌ કોઈને કોઈ ને કોઈ શોખ હોય છે, કોઈને કોઈ ભય હોય છે, કોઈને કંઈ મોહ હોય છે. આ ત્રણ વસ્તુ જે છે હંમેશા અસર કરતી હોય છે અને એને કારણે આપણે ભયમાં રહેતા હોય, આપણે દુઃખમાં રહેતા હોય. કઈ વસ્તુ ન મળે તેનો શોખ થાય એટલે દુઃખ થાય, કોઈ વસ્તુનો મોહ હોય એ પ્રાપ્ત ન થાય તો આપણે દુઃખ થાય, ન મળે અથવા ખાલી થઈ જાય. કોઈ વસ્તુનો ભય સતાવતો હોય તો પણ આપણે જિંદગીને આનંદથી માણી ન શકીએ, ભયને કારણે ભયમાં જ રહીએ, દુઃખમાં જ રહીએ. એટલે શોખ મોહ ભય જેને કારણે આપણે દુઃખ રહે, દુઃખમાં ને દુઃખમાં રહીએ છીએ. પણ ભગવાનને ન તો કોઈનો શોખ છે, ન તો કોઈનો ભય છે, ન તો કોઈનો મોહ છે. એટલે ભગવાન કેવા છે, વેદના અને દુઃખ વગરના અનિર્વિણ્ય છે. ત્યાર પછી સદા મળશે, શ્રદ્ધા મળશે એટલે સર્વને સહન કરનાર. ભગવાન જે છે એ સર્વને સહન કરનારા. એટલે આપણે જો ઉદાહરણથી જોઈએ કે આજકાલના જ બાળકોની આપણે વાત કરીએ, મોસ્ટલી જે 12 નાનકડા હોય છોકરાઓ, મોસ્ટ ઓફ 90-99% જે નાના નાના છોકરાઓ છોકરીઓ હોય છે, બાળકો, ખાંસી જે સામાન્ય ક્રિયા હોય, નાવાની, ખાવાની, જમવાની, એ બધું મોબાઈલ સાથે કરતા હોય છે. મોબાઈલ વગર ન તો એ ખાય, ન તો એ નાય, ન તો એ માથું વડાવે, તૈયાર થાય, કપડાં પહેરાવે, બધી વાતે અતિશય મોબાઈલનો વળગણ આજના છોકરાઓમાં, નાનકડા બાળકોમાં આપણે જોવા મળતા હોય છે. અને મોબાઈલને કારણે એનો અતિશય ચીડિયો સ્વભાવ જોવા મળે છે. એટલે નાના બાળકોને ઘણા એને આપણે આદત હોય ને કે એમ જ એના મમ્મીના ખોરામાં હોય કે મમ્મી પાસે હોય ને આપણે જરાક પણ બોલાવીએ તો તરત જ નાનો બાળક મારી પણ લે, ગટ્ટામાં તમાચો પણ આપણે મારી લે, ભલે આપણે એને રમાડવા જતા હોઈએ. નાની નાની જીદ કરે, ઘણા બાળકો અતિશય તોફાની હોય, ઢોળ ના કરતા હોય, તેલ ઢોળી નાખે, પાવડર ઢોળી નાખે, પાણી ઢોળી નાખે, જેને હંમેશા તોફાન સૂચતા હોય, કંઈ ને કંઈ તોફાન જ કરતા હોય. પણ આપણે એ નાના બાળકોને અજાણતા જ, એ નાના છે નથી સમજતા, એટલા માટે આપણે એના તોફાનોને સહન કરી લઈએ, એને મારે, હતા કરે, હતા કરો તો હતા કરે તો આપણે એનું મારવાનું પણ એનું સહન કરી લેતા હોય છે. કારણ કે આપણે સમજીએ છીએ કે બાળક નાનું છે, અજ્ઞાન છે, નથી સમજતું. એવી જ રીતે પરમાત્મા પણ આપણને સૌ કોઈને અજ્ઞાન વશ કે આપણે તો એના બાળકો છીએ, એ આપણા પરમ બ્રહ્મ પિતા છે. તો સર્વને સહન કરનાર, આપણે બધાને, દરેક પ્રકૃતિને સહન કરી લે છે, દરેક જીવ જંતુ માણસ બધાને ભગવાન જે છે સહન કરે છે. આપણે ભૂલ અને પાપ કરીએ છીએ પણ કરુણતા એ છે કે ભૂલને પાપને આપણે વારંવાર કરતા રહીએ છીએ, ક્યારેક અજાણતા થઈ જાય અને માફી માગીએ, ભગવાન માફ કરી દેવાવાળા છે. પણ સાથે જ ભગવાન સદા મળતી સર્વને સહન કરનારા છે. પછી છે લોકાધિષ્ઠાન. લોકાધિષ્ઠાન એટલે 14 બ્રહ્માંડને આધાર આપનાર. આપણે સૌ કોઈ જાણીએ છીએ કે આકાશ અધર છે,
બહુ સારું એવું ભજન છે ને, આકાશને ટમટમતા તારલા, આકાશને અધર કોઈ રાખી તો જુઓ. આકાશને અધર આપણે સૌ કોઈ જાણીએ છીએ, અહીંથી ક્ષિતિજ દેખાય કે સામે છે કે પૃથ્વી અને આકાશ ભેગા થઈ ગયા. આપણે એ જગ્યાએ ટુ ધ પોઈન્ટ આપણે જઈએ તો એ પોઈન્ટથી પણ આપણે પાછી ક્ષિતિજ છે આગળ લાગતી જાય. તો આપણા માટે આ ધરતીનો કોઈ છેડો નથી ને, આપણા માટે આકાશને ક્યાં કોને ટકાવીને રાખ્યું છે ખબર નથી. અને એના પછી જે નામ આવે છે, સિમિલર આની ઉપર જ નામ છે કે અદ્ભુત લોકાધિષ્ઠાન, અદ્ભુત કે જે વિસ્મય પમાડે એવું છે, જે અદ્ભુત જે છે આશ્ચર્યજનક છે. મેં આજનું કેપ્શન પણ મૂક્યું છે કે સૌથી વધારે આશ્ચર્યજનક કહો કે સૌથી વધારે અદ્ભુત કહો કે સૌથી વધારે અશક્ય કહો, તો એ શું છે? તો એ ભગવાન છે ને, ભગવાનની લીલાઓ છે. સુંદર એવું ભજન છે ને, આંબુ જાંબુ ને દાડમ સીતાફળ, આંબુ જાંબુ ને જામફળ સીતાફળ, દાડમમાં દાણા કોઈ ભરી તો જુઓ, મારો હરી જે કરે તે કોઈ કરી તો જુઓ. એટલે અશક્ય શું છે કે ભગવાન જેવું રચયિતા કોઈ નથી. જે ભગવાન અદ્ભુત રીતે રચના કરે છે એવી રચના જે છે કોઈ જ નથી કરી શકતું. તમે દાડમ ખોલીને જો કેવા અડ્ડો અડ ને લગોલગ દાડમ જે છે એ બેઠા હોય છે, આમ એકદમ એક જગ્યાનો હોય અણી ભાર એવું અસલ મજાનું દાડમ તમે જો, જોતા વેતને ખાવાનું મન થઈ જાય લાલચટક દાડમ. એવું જ તમે સીતાફળની રચના જો કે અડ્ડો અડ સીતાફળના બી એમાં પલ્પ કેવી રીતે ભગવાન ભરતા હશે. નારિયેર પાણી, નારિયેરને જુઓ કે અંદર આટલું કડક ઉપર નારિયેર હોય અને અંદર સોફ્ટ મલાઈ, અને એ મલાઈમાં પણ અંદર મીઠું મીઠું પાણી જે છે. આવું તો કોણ રચના કરે? ગમે એટલું સાયન્સ અને ટેકનોલોજી વધી જાય પણ આ વસ્તુની રચના જે છે ક્યારેય નથી થવાની. ભૂખ ન લાગવાની દવાઓ શોધાશે પણ પેટ ભરવાની દવાઓ નહીં શોધાય. અને આપણી સમક્ષ જે છે સુંદર એવી ભગવાન શ્રી દ્વારકાધીશની લાલ અને પીળા રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે. અને આજની આ ધ્વજારોહણ મીરકભાઈ ચંદ્રાવાડિયા ખંભાળિયાથી ચંદ્રાવાડિયા પરિવાર દ્વારા આજની આ ધ્વજારોહણ જે છે થઈ રહ્યું છે. ખાસ મીરકભાઈનો ફોન આવેલો કે લાવ ધ્વજારોહણ દ્વારકા ટુડે સાથે બેન જરૂરથી કરશે. અને ખાસ આપણે એમને યાદ કરીએ, ગોવિંદભાઈ ભરવા, રશ્મિક પટેલ જય દ્વારકાધીશ, જયેશ પટેલ હિરલ માકડિયા આણંદથી જય દ્વારકાધીશ, હરીશ ભેટારિયા જય દ્વારકાધીશ, જયેશ પટેલ જય દ્વારકાધીશ, નીતા હિતેશ કલ્પેશ પટેલ જય દ્વારકાધીશ, રાકેશ રેમ્બોનવાલા જય દ્વારકાધીશ, તેજસ પટેલ જય દ્વારકાધીશ, હર્ષ પ્રીતમ જય દ્વારકાધીશ. સુખ શાંતિનો દ્વાર એટલે દ્વારકા અને સુખનો અનુભવ એટલે મારો દ્વારિકાધીશ, જય દ્વારિકાધીશ. બહુ સુંદર એવી કોમેન્ટ મહેશભાઈની રોજે સાબરમતીથી રાજેશભાઈ પટેલ આપણી સાથે હોય છે, જય દ્વારકાધીશ. તો સૌથી આશ્ચર્યજનક અદ્ભુત જો કંઈ હોય તો એ ભગવાનની લીલા, ભગવાનની રચના છે કે એના જેવો રચયિતા આજ સુધી આપણે ક્યારેય નહીં મળે. પેટ ભૂખ ન લાગવાની દવાઓ શોધાશે પણ પેટ ભરી દેવાની જે છે એ તો માત્ર એની પાસે એક દાણામાંથી અનેક દાણા. ખેડૂત અને ખેતી જે ખેતરની અંદર ખેડૂત અમુક દાણા વાવે છે ને હજારો દાણા જે છે એ ભગવાન જ કરી શકે છે. તો એમની રચના જેવી રચના આજ સુધી ક્યારેય થશે જ નહીં, થઈ નથી અને થશે પણ નહીં, ગમે તેટલું ટેકનોલોજી ગમે તેટલું સાયન્સ વધી જાય. સૌથી આશ્ચર્યજનક અને સૌથી અદ્ભુત જો કોઈ હોય તો એ ભગવાનની રચનાઓ છે, ભગવાન ખુદ છે. એટલે આજે આપણે આ પાંચ નામો જ અનિલ વિનિયા સદા મસી લોકાધિષ્ઠાન અદ્ભુત ભગવાન જે છે એ આધાર છે. ભગવાન જે છે એ 14 બ્રહ્માંડ અને ભુવનનો આધાર છે અને સાથે જ સૌથી વધારે અદ્ભુત અને આશ્ચર્યજનક છે. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ માટે ખાસ લાઇક કોમેન્ટ એન્ડ શેર. અને હા, રોજ જે દ્વારકાધીશની લાઈવ ધ્વજારોહણ જોવા માટે થઈને પેજને જરૂરથી લાઇક કરજો, ફોલો કરજો. અને આવતીકાલે ફરીથી મને મળજો, આપણે આવતીકાલે ફરીથી મળીશું. ત્યાં સુધી લાઇક કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાડ્યા સૌને જય 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 દ્વારકાધીશ.